राजकोट महानगरपालिका कर्मचारी मंडळ द्वारा छेल्ला लांबा समयथी मांगणीओ पड़तर छे, जेनो कोई उकेल हजु सुधी आव्यो नथी। त्यारे राजकोट मनपाना कर्मचारीओ द्वारा नायब कमिश्नरने रजूआत करवामां आवी, परंतु विजिलन्स द्वारा अयोग्य वर्तन कराता कर्मचारीओ रोषे भराया हता अने रामधुन बोलावी कचेरीना विविध विभागो बंद करी दीधा हता। राजकोट मनपाना कमिश्नर अनिल पटेले पण कर्मचारीओ साथे वात करवानो प्रयत्न कर्यो हतो, परंतु चर्चा उग्र बनता तेवो परत फर्या हता। कर्मचारी मंडळना जणाव्या अनुसार ज्यां सुधी तेमनी मांगणीओ संतोषवामां नहीं आवे त्यां सुधी हड़ताल यथावत रहेशे, परंतु लोको ने जे आवश्यक प्रश्नो हशे तेने निवारवामां आवशे। संकलन समितिमां कोरोना काळ दरमियान पछी अरोरा साहेब वखते, મેયર સાહેબ, સેમી કમિટી ચેરમેન સાહેબ વખતે સમજૂતી કરવામાં આવેલ કે જે કાંઈ પ્રશ્નો નિરાકરણ છે એ 10 માસના પહેલા શનિવારે આપવામાં કરવામાં આવશે। આજે સાહેબ વહી ગયા, એના 8 મહિના થઈ ગયા, એક પણ મિટિંગ બોલાવી નથી। બધા પ્રશ્નો ઇન્કવાયરી લેખિતમાં આપેલા છે, બધા કર્મચારીને લાગતા લોકતા હતા। હવે આ રાત બનાવવાના હતા એટલે રિક્રુટમેન્ટ રૂલ, હવે રિક્રુટમેન્ટ રૂલ જે બનાવવામાં આવેલ હતા એ કમિશનર બ્રાન્ચના કે જીએડી કે એસ્ટા બ્રાન્ચના કર્મચારીને લગત જ આ રાત બનાવવામાં આવેલ છે। કોઈ પણ માનો કે મેનેજરની જગ્યા હોય તો એમબીએ કે ગ્રેજ્યુએટ કોઈ પણ લાયકાત હોય તો એ પ્રમાણે એને આ રાત બનાવવાના હોય સરકારશ્રીના ધોરણે, પણ કોર્પોરેશન સ્વાસ્થ્ય બોડી છે એટલે લાગતા વખતે લાભ મળે એવા આધાર બનાવવામાં આવેલ, એની અમોએ રજૂઆત કરેલ, પણ રજૂઆતમાં એ લોકોએ અમને આપે જવાબ ન આપે। હવે અમારા નામદાર કોર્ટમાં તો જે આધાર બનાવેલ છે એ કરવાના છે, પરંતુ એ દરમિયાન એ લોકોએ ઇન્ચાર્જ તરીકે પોતાના લાગતા વખતે અધિકારીને નિમી દીધા છે, સેક્રેટરી બ્રાન્ચ, ઓડિટ બ્રાન્ચ અને આ કમિશનરમાં 3 અલગ અલગ વહીવટી બ્રાન્ચો છે, ખાલી આરોગ્યને લગતું જે ભરતી એના માટે કરેલી છે। અમારી માગણી અમે એને લક્ષણ આપેલી છે, બધા કર્મચારીની અલગ અમારે 35 માગણી છે, કર્મચારી પરિષદની 21 માગણી છે, પછી પછાત વર્ગની જે માગણી છે એમાં જે કોમન માગણી છે એની આજે મિટિંગ કરી અને એનું નિરાકરણ લાવવા માટે અમને વારંવાર વિનંતી કરી રહી છે, તો એ વિનંતી ધ્યાનમાં આવતી નથી અને કાર્યક્રમને મિટિંગમાંથી લોકો ઊંચા આવતા નથી અને અમને બોલાવ, આજે તો અમને ખાલી રામધૂન બોલાવવાના છે, પછી આગળ અમારે માનો કે હડતાલ ના કરવી હોય તો અમે કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના કોઈ એવું અનુચિત પગલું ન લે કે જેનાથી રાજકોટની પ્રજાને કોઈ પણ જાતની હાલાકી થાય એવું પગલું લેવા માગતા નથી। ખાલી અમારો અને અમારો ઉદ્દેશ માત્ર છે ને તંત્રને ઢંઢોરવાનો છે કે ભાઈ બીજો કાંઈ છે ને અમારા એ છે કે વર્ગ 3નો કર્મચારી જે આશરે 350 થી 450 છે અને લગભગ બધી નવી ભરતીમાં હવે બધા નવી ભરતીવાળા છે, હવે રિક્રુટમેન્ટ રૂલ્સમાં એવા બધા નિયમો કરી નાખ્યા છે કે આ લોકો એપ્લાય જ ન થઈ શકે। તો આજે હું જોઉં છું એમબીએ અને એન્જિનિયર ડૉક્ટર કક્ષાની વ્યક્તિઓ અત્યારે વર્ગ 3માં નોકરી કરે છે, તો શું કામ એ, અને એ તો એક્ઝામ દઈને પાસ થઈને તો એ આગળ આવી શકે, તો એના માટે એ નો એપ્લાય, તો એ અમારો વિરોધ છે। અને અમુક મિટિંગો છે એ મિટિંગો કોઈ દિવસ થઈ જ નથી કોરોના કાળથી, અને જેટલી મિટિંગો થઈ છે એ વધીને તમામ મિટિંગો અધૂરી રહી છે, અને દરેક બાબતે આમાં એમાં આ એક પ્રશ્ન નથી, બીજા ઘણા બધા પ્રશ્નો છે અને એના માટે અમારી એ લડત છે અને એનું આ પ્રથમ ચરણ છે। ઉગ્ર વિરોધ એટલા માટે કે આ રિક્રુટમેન્ટ રૂલ્સમાં લગભગ 2 વર્ષથી અમારી સાથે મિટિંગ કરે છે કમિશનર, બરાબર, તો એ જે વસ્તુ હા પાડે છે તો એ પણ અમને અંધારામાં રાખી અને દરખાસ્તો કરી અને બધી મંજૂરી થઈ છે। સ્પેસિફિક કોઈ વ્યક્તિ માટે આવા આરઆર ન બની શકે, દરેક માટે આરઆર સરખા જ હોવા જોઈએ, દરેક કર્મચારીને ન્યાય મળે એવા આરઆર હોવા જોઈએ, અને એમાં અમે સંપૂર્ણ ટેકો આપ્યો છે। એવી ઘણી બધી બાબતો છે જેમાં અમે અંદર એમાં ઇન્ક્લુડ થયા જ નથી, બરાબર, પણ જે બાબતમાં ઇન્ક્લુડ થયા છીએ એમાં 100% અમને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ। આ જે વિભાગો મેં બંધ કરાવ્યા છે એ અત્યારે અમને મળવા ન જવા દેવા માટે અને ધક્કા મૂકી કરી, બરાબર, તો અમે ધક્કા ખાવાવાળા કર્મચારી નથી।